કેશોદમાં ડોક્ટરે માનવતા દાખવી ગરીબ પરિવારની દીકરીને મફત સારવાર આપી. વેરાવળ તાલુકાના ડારી ગામની ગરીબ કોળી પરિવારની દીકરીને લોહી ઘટી જતા ફળદુ હોસ્પિટલના ડોક્ટર મયુર વણાળીએ મફત સારવાર આપી માનવતા દાખવી. વેરાવળ તાલુકાના ડારી ગામે રહેતા કોરી બાલુભાઈ જેઠવાનું 7 સભ્યોનું પરિવાર જમીન વિહોણા છે. પરિવારમાં પતિ પત્ની 4 દીકરી અને 1 નાનો દીકરો છે. બાલુભાઈને લાંબા સમયથી પથરીની બીમારી હોવાથી ખેત મજૂરી કરી શકતા ન હોવાથી બાલુભાઈના પત્ની દૂધીબેન ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનોમાં 4 દીકરીઓમાં મોટી દીકરી મધુબેન લોહી માત્ર 3% થઈ જતાં ઇમરજન્સી કેશોદની ફળદુ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ ત્યારે મધુબેનના પરિવારે તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનું જણાવ્યું હતું. ત્યારે ફળદુ હોસ્પિટલના ડોક્ટર મેહુલ વીરાણીએ દર્દીના પરિવારને હિંમત આપી માનવતા દાખવી વગર રૂપિયે મધુબેનને સારવાર આપવાનું વચન આપ્યું અને મધુબેનની સારવાર શરૂ કરી. ડોક્ટરને આવી માનવતા જોઈ તેમાં સહભાગી થવા હોસ્પિટલના સ્ટાફે પણ 4 બોટલ બ્લડ ડોનેશન કરી ખાવા પીવા ફ્રૂટ સહિતની વ્યવસ્થા કરી આપવા નિસ્વાર્થ ફરજ બજાવી રહ્યા છે. હાલમાં મધુબેન 2 દિવસથી ફળદુ હોસ્પિટલમાં સારવાર રહી રહ્યા છે. હજુ 2 દિવસ સારવાર અર્થે દાખલ રહેવાના હોવાનું ડોક્ટર મેહુલ વીરાણીએ જણાવ્યું હતું. તમામ સારવારના આશરે 12-15 હજારનો ખર્ચ થાય છે. ત્યારે ગરીબ પરિવાર માટે માનવતા માટે ફળદુ હોસ્પિટલના ડોક્ટર મેહુલ વીરાણી દ્વારા દવા સારવાર રિપોર્ટ સહિત તમામ પ્રકારની વિનામૂલ્યે તબીબી સારવાર આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફળદુ હોસ્પિટલ દ્વારા દેશના ફૌજી જવાનોના પરિવારો માટે પણ ડોક્ટરની ફી લેવામાં આવતી નથી. હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા પણ વિનામૂલ્યે સેવા આપવામાં આવે છે. ફળદુ હોસ્પિટલ દ્વારા દર્દીઓની માનવ સેવાના અનેક કામો કરવામાં આવે છે. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. વેરાવળ તાલુકો, ગામ ડારી. મારી સોકરીને બીમારી હતી, એને પછી હું કેશોદ દવાખાને ભરજુમાં લઈને આવી. આ મેં સરાભરા કરી તો એ ભાઈએ કીધું કે કોઈ વાંધો નહીં કે ટાપના માણસો બધી મારી દીકરીની સેવા ભાવી દીધી. મારે મજૂરી છે, મારે નથી ખેતીવાડી, મારે 5 છોકરા છે, નાના નાના. એના પપ્પાને પત્રીનો દુખાવો છે. પછી એ ક્યાંય ધંધે નથી જતા. ધંધે હું એક જાણું 100-150 રૂપિયા મને મજૂરી દે, એમાં હું નભાવ કરું મારો. તે સત્તા પછી અહીં છોકરીને કીધું કે એને લોહી ચડાવવાનું છે. આપના ભાઈ હોય આખાય કે અમે દઈ દઈએ તમારી દીકરીને, સેવા ભાવે અમે કરી દઈએ, તમારો 1 રૂપિયો અમારે જોઈએ નહીં. મને ટિકિટ ભાડું સહિત મને દીધું, મને જમવાનું દીધું, અમને સા પાણી બધી અમને અટાણા બધી રાખ્યું. ને જેટલા દી કે તમે રહેવો એટલા દી તમારો 1 રૂપિયો અમારે ન જોઈએ કે. ને મારી દીકરીની સેવા કરે ને અમને એટલી રાહત કરી. ને આ છોકરીના 2 કોઈ ગાલું આખું ઉજી રાખ્યું. પછી હું નબળાઈ દેખીને હું લઈને પૂછતી પૂછતી અહીં પૂગી. મેં દવાખાનું કોઈ દી જોયું નહોતું, મને કંઈ ખબર પડતી નહીં. પછી મેં મારી દીકરી ઉપર ચડી નથી શકતી. પછી આ ભાઈઓને મેં બેઠ્યા, ટ્રાફના ભાઈઓને કહ્યું મારી દીકરીની પીખડી પકડીને તમે ઉપર ચડાવો. એ ભાઈઓ ચડાવી પછી સાહેબને કીધું. એને સાહેબે કીધું કે એને ખાટલો હૂંપી દો. ખાટલો હૂંપો પછી અમને અહીં દાખલ કર્યા. પછી લોહી ચડાવ્યું ને પૈસા પૈસા મારી પાસે કંઈ છે નહીં કે મેં 5 રૂપિયા મેં હજી ઉધી દીધા ને મારો 1 રૂપિયો લીધો નથી. હું ડૉક્ટર મેહુલ વીરાણી અહીંયા કેશોદ ખાતે ફળદુ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. અહીંયા કાલે એક પેશન્ટ મધુબેન જેઠવા કે જે ડારી ગામથી આવે છે, તેઓને ખૂબ જ નબળાઈ અનુભવાતી હોય અહીંયા બતાવવા માટે આવેલા. એનું હિમોગ્લોબિન માત્ર 3% હતું. એને તુરંત બ્લડની જરૂર હોય, બ્લડ ચડાવવાની જરૂર હતી. એના માટે અમે તુરંત બ્લડની વ્યવસ્થા કરી હતી. એના જે કંઈ રિપોર્ટ હોય એ લખતા વળગતા રિપોર્ટ જે હતા એ બધા કરાવેલા. હવે એમના સાથે જે આવેલા એમના મમ્મી, એમની પરિસ્થિતિ ઘણી આર્થિક રીતે પરિસ્થિતિ નબળી હોય, તેથી અમે કોઈ પણ એની પાસેથી લેબોરેટરીના કે કોઈ ચાર્જ લીધેલો નથી. તથા 3 બ્લડની બોટલ ચડાવેલી છે જેનો અંદાજિત ખર્ચો 5000 જેવો થાય માત્ર બ્લડનો. એના પણ કાંઈ લીધેલું નથી. તથા એ બ્લડ માટે જે ડોનરની જરૂરિયાત હોય એ લોકોની જરૂરિયાત, એ લોકો પાસે તાત્કાલિક ધોરણે કોઈ ડોનર અવેલેબલ ન હોય. અમારા અહીંયા હોસ્પિટલના સ્ટાફ લોકો જે છે એમને માનવતાનું કૃત્ય કરીને
ત્યારે બ્લડ બ્લડ ડોનેટ કરેલું અને એ આજે દાખલ છે. હવે એની પરિસ્થિતિ નોર્મલ છે. આજે લોહીની છેલ્લી બોટલ ચડે છે અને પછી આજે ડિસ્ચાર્જ પણ થઈ જશે. હવે આ બે દિવસનું હોસ્પિટલ રોકાણ અને ઓવરઓલ ખર્ચો જેટલો થાય એ અંદાજિત બે દિવસનો 10-12 હજાર જેવો ખર્ચો થાય છે, જેમાં એક પણ રૂપિયો લીધેલ નથી. અને આ સેવા સેવા કૃત્ય કરવામાં અમે ધન્યતા અનુભવીએ છીએ. તથા અહીંયા અમારી હોસ્પિટલમાં આર્મીના જવાનો અથવા તો એમના બ્લડ બ્લડ રિલેટિવ જે હોય છે એમને પણ ફ્રી ઓફ કોસ્ટમાં ઓપીડી તથા જરૂરિયાત પ્રમાણે અમે સેવા કરીએ છીએ. We'll be right back.